हेलो मित्रों, वेलकम टू द गुजरात बायोलॉजी नीट क्यू एंड ए। हूँ छूँ मनीष मेवाड़ा। तो मित्रों, फरी एक बार आपणे एक नवा प्रश्न साथे हाजर छीए। आजे मित्रों एक सरस मजानो धोरण 12 प्रश्न पूछेलो छे हर्षराज भाटीए, हिम्मतनगरथी आ प्रश्न पूछेलो छे मित्रों। अने वेरी मोस्ट इम्पोर्टंट छे कि आनुवंशिकतानो आणवीय आधार जे चेप्टर आवे छे धोरण 12 अंदर, एनी अंदर मित्रों बहु कॉन्सेप्शनली प्रश्नों नीटनी अंदर आवे छे। अने तमे रेफरन्स बुकनी अंदर जोशो तो घणा बधा प्रश्नो एवा छे जे विचित्र होय छे, मतलब तमने जोईने एवुं लागे कि आनो जवाब केवी रीते आवतो हशे। तो एवो जे का कॉन्सेप्ट छे जेनाथी मित्रों घणा बधा कॉन्सेप्ट क्लियर थई जशे, 100% 2-3 अथवा 10 वधारे पण प्रश्नो मित्रों आवडी शके। तमारा जे रेफरन्स बुकनी अंदर प्रश्नो घणा बधा पूछेला होय छे ए रिलेटेड छे, तो ध्यानथी सांभळजो मित्रों। जे पण कहूँ आ प्रश्नमां समजावो एना विषे। तो प्रश्न शुरुआत करें एना पहेला मित्रों हुं तमने कही दऊं कि जो तमे मारी आ चेनल पर नवा छो तो मित्रों अत्यारे ज सब्सक्राइब करी देजो अने बाजूमां जे बेल बटन छे ने क्लिक करजो, जेथी तमने नवा विडियो नोटिफिकेशन मळती रहे, तमे नीट माटे हजी वधारे ने वधारे अपडेट थता रहो। तो मित्रों आजनो प्रश्न नंबर, क्वेश्चन नंबर 15 जे छे, आपणे 14 प्रश्नो ऑलरेडी मूकेला छे, एकवार विडियो जोई लेजो मित्रों। तो आजनो प्रश्न छे कि डीएनए परना બેઝનો અનુક્રમ પાંચમા ક્રમે જી જી એ છે મિત્રો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જી જી એ છે। તો જ્યારે આ ટુકડામાંથી પ્રોટીન બને તો એમઆરએનએના પાંચમા નંબરના ક્રમ પર ટીઆરએનએ પર પ્રતિસંકેત। ઓહો મિત્રો, બહુ લાંબો પ્રશ્ન છે કે ડીએનએ ઉપર, સપોઝ આ ડીએનએ છે મિત્રો અને એની ટેમ્પલેટ શૃંખલા ઉપર પાંચમા નંબરે જી જી એ છે, રાઈટ। તો જ્યારે આ ટુકડામાંથી પ્રોટીન બનવાનું હોય તો એમઆરએનએના પાંચમા નંબરના ક્રમ પર ટીઆરએનએ પર પ્રતિસંકેત કયો હશે, રાઈટ। પ્રતિસંકેત એ કયો હોય, રાઈટ, યાદ રાખજો ટીઆરએનએ ઉપર કયો હશે, ટીઆરએનએ ઉપર પૂછ્યું છે મિત્રો પાંચમા ક્રમે। એટલે તમને ખબર છે પ્રોટીન બનાવવું હોય તો મિત્રો ડીએનએમાંથી પહેલાં શું બનાવવું પડે, તમને ખબર છે એમઆરએનએ બનાવવું પડે, અને એમઆરએનએમાંથી મિત્રો પ્રોટીન બને, એમઆરએનએ ઉપર ટીઆરએનએ ગોઠવાય, અને ટીઆરએ એ અહીંયા પાંચમા નંબરે જ્યારે ગોઠવાશે ત્યારે ટીઆરએનએના પ્રતિસંકેત પર કયો સંકેત હશે એવું પૂછ્યું છે। તો ઓપ્શન છે સી સી યુ, જી જી એ, એ જી જી અને યુ સી સી। તો પહેલાં તમે ટ્રાય કરજો મિત્રો વિડીયો પુશ કરી અને ટ્રાય કરજો કે તમારો જવાબ કયો આવે છે, રાઈટ। આ ઓપ્શન અહીંયા આપેલા છે, પછી હું જ્યારે જવાબ અહીંયા બોલી દઉં છું પછી ઓન કરીને ફરી જોજો કે જવાબ શું આવે છે। તો આપણે અહીંયા સમજાવી દઈએ કે સપોઝ મિત્રો આમાંથી એમઆરએનએ બનશે તો તમને ખબર છે એમઆરએનએ ઉપર આના પ્રતિસંકેતો હશે, એટલે કે જીની સામે મિત્રો શું હશે, સી, જીની સામે સી, એની સામે મિત્રો એમઆરએનએ હશે તો યુ આવશે મિત્રો, ટી આવશે નહીં, યુરેસિલ આવશે મિત્રો, થાઇમિન આવશે નહીં। તો એમઆરએનએ મિત્રો બની ગયું, તો એમઆરએનએ કયું બન્યું મિત્રો, સી સી અને યુ, રાઈટ। તો આ પ્રમાણેનું એમઆરએનએ બન્યું, અને હવે મતલબ આ પાંચમા નંબર ઉપર એમઆરએનએ ઉપર આ સંકેત હશે મિત્રો, અહીંયા ડીએનએ ઉપર પાંચમા નંબર ઉપર આ સંકેત છે તો એમઆરએનએ ઉપર પણ હશે મિત્રો। અને આ જે ડી મતલબ એમઆરએનએ છે આની ઉપર મિત્રો જ્યારે પણ જે ટીઆરએનએ આવે છે એ ટીઆરએનએ જ્યારે ગોઠવાશે ત્યારે એના પ્રતિસંકેતો અને જોડ બનશે ત્યારે પ્રતિસંકેતો સીના સામે શું આવશે, જી, સીના સામે શું આવશે, જી, અને યુના સામે મિત્રો શું આવશે, એ। તો ટીઆરએ ઉપર જે સંકેત થશે કયો થશે, જી જી એ, એટલે મિત્રો એનો એ જ સંકેત થાય। તો સિમ્પલ છે જવાબ મિત્રો, શું આવશે, જી જી એ, રાઈટ, એકદમ ક્લિયર છે। જો પરીક્ષામાં તમને પૂછી શકે છે કે ડીએનએ પરના બેઝનો અનુક્રમ પાંચમા ક્રમ નંબરે જી જી એ છે તો એમઆરએનએ ઉપર કયો સંકેત હોય, તો અહીંયા તમે દેખી શકો છો કે આ એમઆરએનએ છે મિત્રો, યાદ રાખજો આ એમઆરએનએ છે, તો એમઆરએનએ ઉપર કયો સંકેત છે, સી સી યુ, તો એમઆરએનએ ઉપર સી સી યુ હશે, રાઈટ, સાઇટોસિન, સાઇટોસિન, યુરેસિલ, અને જે ટીઆરએનએ છે ઉપર કયો સંકેત છે, જી જી એ। અથવા પરીક્ષામાં તમને ઊંધું પણ પૂછાઈ શકે છે મિત્રો કે ટીઆરએનએ જ્યારે પ્રોટીન બને છે, ફરીથી કહું છું કે જ્યારે પ્રોટીન બને છે ત્યારે ટીઆરએનએ પાંચમા નંબરના એમઆરએનએના પાંચમા નંબરના ક્રમે જ્યારે ગોઠવાય છે ત્યારે ટીઆરએનએમાં પ્રતિસંકેત જી જી એ છે તો ડીએનએમાં કયો સંકેત હશે, આવું પૂછાય મિત્રો। તો તમે જો પાંચમા નંબરે જી જી એ ગોઠવાયું તો એમઆરએનએ ઉપર શું હશે, સી સી યુ, અને એમઆરએનએ કયા ડીએનએ બન્યું હશે તો જી જી એમાંથી બન્યું હશે, તો ડીએનએ ઉપર કયો ક્રમ હશે, જી જી એ। તો આ ઉલટું પણ પૂછી શકે છે, તો ઘણા બધા પ્રશ્નો પૂછી શકે છે આ જ કોન્સેપ્ટ રિલેટેડ મિત્રો। હું ચાહું તો અહીંયા તમને 10 વધારે પ્રશ્નો પૂછી શકું છું આ જ કોન્સેપ્ટ રિલેટેડ, રાઈટ। તો તમે પણ અલગ અલગ કોન્સેપ્ટ જોજો મિત્રો, એટલા માટે જ આ પ્રશ્ન લીધો છે। અને મિત્રો ફરીથી કહું છું, તમે જે પણ પ્રશ્ન પૂછો છો એનો કમસે કમ મિત્રો આપણે એને સમજાઈ શકીએ એટલો એવડો મોટો પ્રશ્ન હશે તો જ મિત્રો હું અહીંયા લઈશ, એક લીટીમાં આન્સર આવતો હશે તો મિત્રો હું અહીંયા એ પ્રશ્ન અહીંયા નહીં લઈ શકું। તો આ હર્ષરાજ ભાટીએ આ પ્રશ્ન પૂછ્યો, તો એમને એકચ્યુઅલી જે પ્રશ્ન પૂછ્યો તેમાં ઓપ્શન થોડા ખોટા હતા, પણ મિત્રો અહીંયા કરેક્ટ કરી અને પ્રશ્ન પણ થોડો બદલેલ છે, તો એ થોડું ધ્યાન રાખો, સપોઝ હર્ષભાઈ જોતા હોય તો, રાઈટ, તો એમને ધ્યાન રાખો કે મેં થોડો પ્રશ્ન બદલેલો છે તમારો, અને એના અંદરથી કોન્સેપ્શનલી આ પ્રશ્ન તમને સમજાવવાની કોશિશ કરી કે એના અંદરથી ઘણા બધા પ્રશ્નોના જવાબ મળી જાય મિત્રો। તો આઈ હોપ આ વિડીયો તમને ગમ્યો હશે, બહુ શોર્ટ હતો અને મજા આવી છે, ઘણું બધું નોલેજ પણ મળ્યું છે।
નેક્સ્ટ તમારો પ્રશ્નનો પણ વારો આવશે મિત્રો, તમે પ્રશ્નો પૂછશો સારું તો હું અહીંયા 100% કોન્સેપ્ટને અહીંયા સમજાવવાનો ટ્રાય કરીશ. તો લાઈક કરી દેજો આ વિડીયોને, તમારા બધા મિત્રોને કહેજો સબસ્ક્રાઈબ કરે. નવા વિડીયોમાં ફરીથી મળશું, ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ સો મચ.